એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ ધ સ્કૂલ પ્રોવાઇડ્સ ઓલ ફેસિલિટીઝ લાઇક ટ્રાન્સપોર્ટેશન પ્રેયર હોલ લાઇબ્રેરી IT મલ્ટીમીડિયા સેન્ટર સાયન્સ લેબ મ્યુઝિક હોસ્ટેલ ફેસિલિટીઝ સ્ટડી હોલ NRI સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ફ્રોમ અધર કન્ટ્રી ડાઇનિંગ હોલ એન્ડ મચ મોર ક્રિકેટ બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન yoga and indoor and outdoor games a perfect blend of science sports and spirituality admission open now standard available from kg to 11th નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞાસા આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર ગુજરાતની લોકસભાની બેઠકોમાં 12 ધારાસભ્યો મેદાને હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ લોકો ગરમીથી બન્યા ત્રાહિમામ અપકમિંગ ગુજરાતી ફિલ્મ કાચિંડાની સ્ટાર કાસ્ટ બની અમદાવાદની મહેમાન રાજપીપળા ખાતે યોજાયો મતદાર જાગૃતિ લક્ષી નાટ્ય કાર્યક્રમ પ્રજાજનોએ કર્યો અચૂક મતદાનનો સંકલ્પ ગુજરાતની 26 લોકસભા બેઠકોના ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસે જાહેર કરી દીધા છે તેમાં 12 ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત 8 ધારાસભ્યોને ટિકિટ આપી છે જ્યારે ભાજપે મંત્રી પરબત પટેલ સહિત 4 ધારાસભ્યોને ટિકિટ આપીને લોકસભાની ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે કોંગ્રેસે અમરેલી બેઠક ઉપર પરેશ ધાનાણી રાજકોટ માટે લલિત કગથરા પોરબંદરમાં લલિત વસોયા સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોર સુરેન્દ્રનગરમાં સોમા પટેલ જૂનાગઢમાં પૂંજાભાઈ વંશ વલસાડમાં જીતુ ચૌધરી જ્યારે અતિ મહત્વની ગણાતી એવી ગાંધીનગર બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજપે કેરાલુ બેઠકના ભરતસિંહ ડાભીને અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડ અને થરાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલની અનુક્રમે પાટણ અમદાવાદ પૂર્વ પંચમહાલ અને બનાસકાંઠાની ટિકિટ આપીને ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે 23મીના પરિણામ ઉપર આ 12 ધારાસભ્યોમાંથી લોકસભાની બેઠક હાંસલ કરવામાં ધારાસભ્યો સફળ થશે તો આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ નિશ્ચિત છે તો ભાજપે ગુજરાતના 2 રાજ્યસભાના સાંસદોને પણ ટિકિટ આપી છે જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે આ બંને ઉમેદવારો પોતાની લોકસભાની બેઠક જાળવવામાં સફળ થશે તો રાજ્યસભાની પણ 2 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે એપ્રિલ મહિનાની શરૂઆતની સાથે જ કાળ ઝાડ અંગ તઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ગઈકાલે હીટવેવના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી પહોંચતા ગરમીની સિઝનનો સૌથી હોટેસ્ટ ડે ગઈકાલે નોંધાયો હતો અને એપ્રિલની ગરમીનો છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ પણ ગઈકાલે તૂટ્યો હતો તો હવામાન વિભાગે હીટવેવની ચેતવણી આપવાની સાથે 24 કલાક માટે અમદાવાદ અને આસપાસ ઓરેન્જ એલર્ટ જારી કરી દીધું છે અમદાવાદ ઉપરાંત ગાંધીનગર બનાસકાંઠા કચ્છ સૌરાષ્ટ્ર રાજકોટ વડોદરા સહિતની જગ્યાએ પણ હીટવેવની શક્યતા છે તો આકાશમાંથી બપોરે અગનવર્ષા થતી હોવાનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે ત્યારે રાત્રે પણ પવન ગરમ ફૂંકાતા લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે ત્યારે ઉનાળાની ઋતુમાં લૂ લાગવાના કેસોને ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર જનતાને સનસ્ટ્રોક એટલે કે લૂથી બચવા માટેના સૂચેલા ઉપાયોને લક્ષમાં લેવા તેમણે જાહેર અનુરોધ કર્યો છે જેમાં ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા ટોપી ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો ઘરની બહાર જવાનું થાય તો આખું શરીર ઢંકાઈને માથું પણ ખુલ્લું ન રહે તેની કાળજી લેવી સીધા સૂર્યપ્રકાશથી બચવું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી અને પાણી પીવું શક્ય હોય તો લીંબુનું શરબત પણ બનાવીને પીવું જોઈએ ભીના કપડાંથી માથું ઢાંકીને રાખવું જોઈએ અને જરૂર જણાતા અવારનવાર ભીના કપડાંથી શરીર લૂછવું જોઈએ નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો અને અશક્ત બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ ખાસ કરીને બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું માથાનો દુખાવો બેચેની ચક્કર ઉપકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક સાધવા કહેવામાં આવ્યું છે પિંક પર્પલ પ્રોડક્શન દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ કે જેનું પેરિસમાં શૂટિંગ કરવામાં આવ્યું છે તે અપકમિંગ ગુજરાતી ફિલ્મ કાચિંડો મૂવીની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવી હતી અપકમિંગ ગુજરાતી ફિલ્મ કાચિંડો 12મી એપ્રિલથી અમદાવાદ અને મુંબઈના થિયેટરોમાં તેમજ વિદેશોમાં જોવા મળશે તો 13મી એપ્રિલે આફ્રિકામાં રિલીઝ થવા જઈ રહી છે
આ ફિલ્મમાં જાણીતા કલાકારો છાયા બોરા, હિતેશ સંપત, કૃપા મિશ્રા, મોહસિન શેખ, ભાવિની ગાંધી, રાજ જતાનિયા અને ગ્રીવા કંસારા જોવા મળશે. તેમજ ઘણા સમય પછી અપરા મહેતા પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં પેરિસના જાણીતા કલાકારો અને અભિનેત્રી જુલિયા મુગનિયાર પણ જોવા મળશે. આ મૂવીના પ્રોડ્યુસર છે ઉર્વિશ પરીખ, ક્રોપ પ્રોડ્યુસર છે પ્રદ્યુમન પટેલ, અમીશ પટેલ, ભદ્રિક ઝવેરી. આ ફિલ્મના ડાયરેક્ટર ઉર્વિશ પરીખ, અબ્દુલ વાહિદ સિદ્દીકી છે. લેખક છે બાબુલ ભાવસાર. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે કમલેશ સિંકલ, કૃણાલ પંચાર. અને મ્યુઝિક આપે છે રિષિત ઝવેરી. લિરિક્સ છે રહીશ મણિયાર, ડૉક્ટર વિધુર ગોટાવાલા અને જેસુસ મહેતાના. જ્યારે પોસ્ટ પ્રોડક્શન અને સોશિયલ મીડિયા માર્કેટિંગ ધર્મેશ ચાંચડિયા અને અજય ચાંચડિયા છે. તો આ મૂવી વંદન શાહ રૂપમ એન્ટરટેનમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ સસ્પેન્સ મૂવી વિશે વાત કરતા મૂવીના પ્રોડ્યુસર ઉર્વિશ પરીખે જણાવ્યું હતું કે આ એક સસ્પેન્સ મૂવી છે, જેનું નામ જ જણાવી આપી છે કે માણસોના બદલાતા રંગ એટલે કે કાચિંડો. આ મૂવીનું શૂટિંગ પેરિસમાં કરવામાં આવ્યું છે, જેમાં પેરિસ ગવર્મેન્ટનો પણ સારો એવો સપોર્ટ મળ્યો હતો. આજના જમાનામાં ચાલી રહેલા ટ્રેન્ડ કે જેમાં લોકો લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાના ઉમળકામાં કેવી રીતે હેરાન થતા હોય છે અને તેમાં પોતે શું કરે છે તેની વાત દર્શાવવામાં આવી. સસ્પેન્સ થ્રિલર છે અને ઇટ ઇઝ અ વેરી મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મ છે, વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે. કારણ કે મૂવીમાં એક લેડી એક છોકરીનું અહીંયાથી લગ્ન થઈને ત્યાં જાય છે અબ્રોડ, અને ત્યાં જઈને કઈ રીતે એ સારા ફેમિલી લાઈફમાંથી કઈ રીતે ફસાય છે અને શું થાય છે એન્ડ અનપ્રિડિક્ટેડ વસ્તુ એની લાઈફમાં આવે છે અને શું શું ટ્વિસ્ટ એન્ડ ટર્ન એની લાઈફમાં આવે છે, દેટ ઇઝ ધ સ્ટોરી ઓફ ધ એન્ટાયર ફિલ્મ. જે લજ્જા નામ છે જેનું, એની મમ્મીનો રોલ કરું છું અને આ ફિલ્મમાં કામ કરવાની બહુ જ મજા આવી. ટીમ એટલી સરસ છે કે આમ તમને એવું લાગે જ નહીં કે તમે ક્યાંય શૂટિંગ કરવા આવ્યા છો, જાણે કે પોતાના ઘરમાં જ ફરતા હોય ને એવી રીતે અમારા ઘરનું શૂટિંગ થયું છે. એટલે તમે લોકો જોશો તો તમને એમ લાગશે કે તમે કોઈક ફેમિલી કોઈક છોકરીની લાઈફમાં જઈને બધું એની લાઈફનું બધું સાચી બધી વાતો અને બધું જોયા આવ્યા છો એવું લાગશે અને બહુ જ મજા આવશે. અને આ ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ એટલા બધા છે ને કે તમારે આમ કહેવાય ને કે જરાય તમે પોપકોર્ન ખાવા માટે આમ નીચે જોયું ને તો પતી ગયું. તમને ખબર પડી ગઈ છે કે આ ફિલ્મ પેરિસમાં શૂટ થઈ છે, સસ્પેન્સ થ્રિલર છે આ ફિલ્મ અને મારું કેરેક્ટર છે સંસ્કાર પંડ્યાનું. આ ફિલ્મમાં જે બહુ સિમ્પલ સીધો છોકરો છે, એક સરસ ઇન્ડિયન છોકરી સાથેના લગ્ન થાય છે અને લગ્ન કરીને એ પેરિસ જાય છે એને લઈને, અને ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે એની લાઈફમાં, ઘણા બધા કેરેક્ટર્સ એવા આવે છે ડિસ્ટર્બ કરવા માટે લાઈફમાં, અને કેવી રીતે એની લાઈફ યુ ટર્ન, ઝેડ ટર્ન, એ ટર્ન, બી ટર્ન લે છે એની માટે તમારે. નર્મદા જિલ્લામાં જાગો મતદાર જાગોની નાટ્ય પ્રસ્તુતિ દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરાયેલા મતદાર જાગૃતિ માટેના અભિયાન અંતર્ગત સરદાર ટાઉન હોલ પાસેના ગાર્ડન ખાતે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા તેમજ અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યું છે. અમદાવાદની એઇડ્સ જન એવં વિકલાંગ સેવા સંસ્થાના સંચાલક રાજુભાઈ જોશીના નેજા હેઠળ કલાકારોના કલાવૃંદ તરફથી અને ચૂંટણી તંત્રના માધ્યમથી મતદાર જાગૃતિ અંગેનો જાગો મતદાર જાગો નાટ્યની પ્રસ્તુતિ થઈ રહી છે. તો નર્મદા જિલ્લાના તમામ મતદારો આ મતદાનમાં ભાગ લઈને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ કે પટેલના માર્ગદર્શન અને રાહબટ્ટી હેઠળ જિલ્લાના મતદારોમાં ઈવીએમ અને વીવીપેટની જાણકારી સાથે મહત્તમ મતદાન થાય તે માટેની નાટ્યકૃતિની સાથે મતદાર જાગૃતિ માટેના હાથ ધરાયેલા જાગો મતદાર જાગો અભિયાન અંતર્ગત ગઈકાલે રાજપીપળા કલેક્ટર સંકુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ પોતે અચૂક મતદાન કરવાની સાથે પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ કર્યો હતો. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા મતદાર જાગૃતિ લક્ષી કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આઈ એ હડપતિ, નાયબ કલેક્ટર જનમ ઠાકોર, જિલ્લા ચૂંટણી તંત્ર અને સેવા સદન સંકુલમાં આવેલા વિવિધ કર્મચારીઓ, અધિકારીઓ અને નગરજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઈવીએમ અને વીવીપેટની કાર્યપદ્ધતિ અંગેની જાણકારી અને વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને આ નાટકના માધ્યમથી મતદાતાઓને તેમના મતાધિકારની અગત્યતા અંગે લોકશાહી શાસન પ્રણાલીમાં મતદાનના મૂલ્યની સમજ કેળવવાની સાથે સાથે પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ તેવો સંદેશો અપાયો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.